હવે આગળ વાત કરીએ તો સોમનાથના સાનિધ્યમાં દેશના 75મા સ્વતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું. સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબિંદુ છે. સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સાથે શરૂ થઈ હતી, ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે. આજરોજ 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલ. સોમનાથ પરિસરમાં જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે ધ્વજવંદન યોજાયેલ, જેમાં પોલીસ કર્મીઓ, SRP, GRD તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી, કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો જોડાયા હતા. ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદારની પ્રતિમાને ભાવાંજલિ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી આવતા યાત્રીઓ જોડાયા હતા અને ધન્ય બન્યા હતા. આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ધર્મધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો, જેના દર્શન કરીને લોકોમાં ધાર્મિક સહિષ્ણુતા અને દેશભક્તિ સભર વાતાવરણ સર્જાયું હતું. સોમનાથમાં પ્રજાસત્તાક પર્વ પર બે ધ્વજ ફરકી રહ્યા હતા, એક સોમનાથનો ધર્મધ્વજા કે જે આપણી આસ્થા અને અખંડિતતાનું સૂચક છે, એક આપણા સૌનો રાષ્ટ્રધ્વજ તિરંગો કે જે આપણી વિવિધતામાં એકતાનું પ્રતીક છે. પ્રજાસત્તાક પર્વે સંદેશ આપતા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે એક ભારત શ્રેષ્ઠ ભારત બનવા જઈ રહ્યું છે, ત્યારે સૌ દેશવાસી એક થઈ તે દિશામાં આગળ વધે તેવું આહવાન કરેલ. દીપક જોશી, ZSTV, ગીર સોમનાથ.